અને સુરત એ સૌથી ફલદ્રુપ જમીન છે કે સુરત હંમેશા જેમાં દસ બહેનોએ ચીલો પાડ્યો એમ ગુજરાતમાં જેટલા ચીલા પડ્યા એની શરૂઆત ગુજરાતમાં સુરત પાયાની થઈ છે મારે કરવી છે પહેલું ઈશ્વર એક છે તમે કોઈ દેવી દેવતામાં માનતા હોય સ્વામિનારાયણ માં માનતા હોય શંકર મહાદેવ અલ્લાહ જીસસ જેમાં પણ ઈશ્વર એક છે નિર્ગુણ નિરાકાર જેનો કોઈ રંગ રૂપ આકાર નથી ઈશ્વર છે જેને જે રસ્તે જવું જાય દસ માળની ટાંકી બધી નરેન્દ્રભાઈ અને કેજરીવાલ લટકી જાય ભગવાન બધા માટે સરખો છે તમે બધા ઓક્સિજન લો છો કે ચાલે અઠવાડિયું કોઈ વાર સુસાઈડ કરવાની ઈચ્છા થાય ને બે મિનિટ આમ કરજો જીવવું છે અચ્છા એવું હોય પાટીદારો નો પીળા કલર નો મુસલમાનો લીલા કલર નો આપણો નથી આલો ઓક્સિજન ઓક્સિજન દેખાતો નથી પણ છે આ ભગવાન મોબાઈલ ના તરંગો દેખાતા નથી પણ છે આ ભગવાન તમે સારું કામ કરો ત્યાં ભગવાન હોય છે એવું નહીં તમે ખરાબ કામ કરો ત્યાં પણ એ હાજર હોય છે આ બાળકોને શીખવાડજો આ તો સ્કૂલમાં જાય પહેલા દિવસે સભાખંડમાં બેસાડે બસો ત્રણસો છોકરા બેસે ને પછી સ્ટેજ પર એક બેન આવે આખો બંધ પ્રાર્થના ખુલ્લી રાખીને ના થાય આખો બંધ કરો ના દેખવા અરે ખરેખર આખો ખુલ્લી બંધ કેમ કરાવે છે બધા હોશિયાર છે કે આપણે પાપી છીએ મોટા દીન ખોટા કામ એટલે મંદિર માં જઈને ત્યાં જઈને શું કરવાનું અરે પાંચ કરોડની ખોડલધામમાં મૂર્તિ છે પાંચ કરોડની સ્વામિનારાયણની મૂર્તિ પડી છે દસ લાખનું શિવલિંગ અને ત્યાં જઈને આંખો બંધ તો ઘેર જ રહેવું પણ શીખવા દે કે તું ચોર જે પાપી છે ભગવાન સામે આંખો મેળવવાની નહીં અને પછી બંધ કરીને કેવી ખટારા જેવી પ્રાર્થના ગવડાવે આ ભગવાન અને આ બધી બહેનો ને એમની મમ્મીઓ કીધું હશે બેટા પાંચ સોમવાર કર હારો વર મળશે એવો ખટારા જેવો મળે બિચારી સાહેબ આખો બંધ કરીને પ્રાર્થના નથી કરવાની પણ પ્રાર્થના જ એવી સરસ કરવાની કે આખો ઓટોમેટિક બંધ થઈ જાય આ સારું શીખવાડ્યું નહીં આ કરજો પહેલું ભગવાન એક છે ઈશ્વર એક છે બધા માટે સરખો છે એ કોઈને ભેદભાવ કરતો નથી મારી માએ મને શીખવાડ્યું બેંક માંથી સો રૂપિયા ઉપાડવા હોય તો એકસો ને એક જમા કરાવવા પડે બેલેન્સ ના હોય બાપા મેનેજર હોય તો ચેક રિટર્ન આવે એ મુસલમાનો હોય હિન્દુ કે બ્રાહ્મણ હોય પેલા જમા કરાવો બધું એ જ કે છે બીજી વાત છે આપણને ખોટું શીખવાડ્યું સુખર મારી મારી બા છે ને હું જે કંઈ બોલું છું બધું મારી માએ મને કીધેલું અને હું ત્રીજા ધોરણથી બાયોગ્રાફી લખું છું

હસતા રો જીવન મસ્ત છે પણ આપણે તો છોકરો સ્કૂલ થી ઘરે આવે ને આઈન સીધું દફતર ફેકેન ચપ્પલ ફેકેન કપડા ફેકેન બાર મમ્મી ખાવા ખાઈ લે આ સામાન્ય દર્સે પણ જો છોકરો સ્કૂલ થી અસ્તવસ્તું ઘરે આવે ને હક કરે ચપ્પલ કાડે જૂના કપડા પહેરીને આવે તું સ્કૂલ ગયો તો કે નહીં કેમ કે ત્યાથી દિવેલ પીધેલો આવો જે હસતો કેત ત્યારે તમારો હસબન્ડ ઘરે આવે ને નક્કી કરે સંજયબીને સાંભળાજે આથી હસતા રેવું છે ટોપ જીવવું છે કલો બિચારો ઓફિસમાં જ માથું બાથું ઓલી પરફ્યુમ પરફ્યુમ લગાઈ સાજે ઘરે આવે ટિંગ ટંગ તમે શું કો કે કેતા તમે આ દિવેલ બીથેલા આજ હતો કે થી આયો પ્રશ્ન તમે મજામાં રો કોઈને ગમતું બધું ખોટું શીખવાડે સુખનો વિરોધી છું દિવસનો વિરોધી છું જન્મનો વિરોધી છું સૂર્ય કઈ બાજુ ઉગે કઈ બાજુ આથમે ડફોર બનાય સૂર્ય કદી ઉગતો જ નથી આ ડામચીઓ ફરે છે હે હા બાપા ને માલ જાય પાછા મા બાપ છોકરાઓને કેવું કે તમને ખબર છે સૂર્ય અહીં છે પૃથ્વી અહીં છે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે એટલે દિવસ રાત થાય અને સૂર્યની આજુબાજુ ત્રણસો પાસઠ દિવસમાં ફરે એટલે ઋતુઓ બદલાય મા બેટા કે આ ફરે છે મા બાપ છોકરાઓને કહ્યું કે બેટા વહેલા ઉઠો સૂર્ય ઉગે પહેલાં ઉઠો બળ બુદ્ધિને ધન વધે હે કહે છે ને આ ચાની લારીવાળાને પેપર વેચવાળા ચાર વાગે ઉઠે છે ગરીબ ને ગરીબ કેમ કે સૂરજ ઉગતો જ નથી યાર તકલીફ આજે હા વહેલા ઉઠો ચાર થી સાત માં તમે વાંચો કઈ કામ કરો ને કે કે મગજ શાંત હોય જ્ઞાન તંદુ શુદ્ધ હોય ઓક્સિજન ચોખ્ખો હોય એટલે યાદ રહી જાય બીજું કશું નથી સાહેબ સુખ પૂરું થાય ને મારી બા કહે છે દુખ શરૂ થાય અને દુખમાં પણ ભગવાનનું નામ લઈને હસતા રહો ને સુખ તમારો હાથ પકડી લે બોલ પકડી લે તમારા છોકરાને 25 લાખનું હાર્લી ડેવિડસન બાઈક લઈ આવો સુખ જ સુખ ઠોકીને આવે તો ક્યાં જુદું પાડશો દિવસ પૂરો થાય રાત શરૂ થાય ઘનગો રાત પૂરી થાય સરસ સવાર શરૂ થાય અમીરી પૂરી થાય ગરીબી શરૂ થાય ગરીબી પૂરી થાય અમીરી શરૂ થાય તમારો જન્મ થાય મૃત્યુ નિશ્ચિત તમારો મૃત્યુ થાય તમારો જન્મ નિશ્ચિત આપણે કે આ જોઈએ આ નહીં જોઈતું સુખ જોઈએ દુઃખ નહીં જોતું જન્મ જોઈએ મૃત્યુ નહીં જોતું બાપાને માલ છે બાય વન ગેટ વન ફ્રી છે ઘડિયાળનું લોલક આમ બે બાજુ જાય કે અડધે જઈને પાછું આવે આ બાજુ જવું જ નહીં

पहली बात मारी बाके जे जे थाये ते सारा होय मेरा है सो जावे नहीं जो जावे सो मेरा मारू धरियो थाय हूं खुश मारू धरियो ना थाय भगवान खुश અત્યારે માબાપો ભેગા થી જે 10મા 12મા ની પરીક્ષામાં જણે ડાકુઓ પાછળ પડ્યા હોય હે બેટા મમ્મીઓ તો ખાસો બેટા એ 90% બેન તારા તારા વર્ના ભેગા કરે તો 80 નહીં થાય તું જતી જઈને કરવા જ નહી 100% પસરક પકડી ના થાય એ બેટા આપડી ઇજ્જત તો તારી બેન છે કે પાંચ લાખ ઉછી ના લે ખબર પડે તમાર લાલિયા કોમર્સ પડે મારી બાએ મારા જીવનમાં ડગલે ને પગલે મને એક ચીજ શીખવાડી કે જે થાય તે સારા માટે ઈશ્વરે આપ તમને બોલો બે મહિના પહેલા ખબર હતી કે આપણે આવી બેઠા હે બેઠા છીએ આપણે મંદિર જતા ને કૂતરું બટકું ભરીએ અલા પ્રેમ આપણે કરીને લગ્ન બીજો કરીએ આ બધું છોડ દે ખાલી દઈસ હાર મેથે બોલે અહીંયા ગરુ દબાવવાની શરૂઆત પગ દબાવાથી થાય છે અહીંયા દુશ્મન બનાવવાની શરૂઆત મિત્ર બનાવવાથી થાય છે અને ધૃણા કરવાની શરૂઆત પ્રેમ કરવાથી થાય છે આપણને પાયાની વાતો ખબર જ નથી હર પળ ચેલેન્જ હર પળ પ્રતિક્ષા પણ આ પ્રતિક્ષ સ્કૂલમાં સાલો સિલેબસ હોય એમાંથી પેપર આવે તો એ ચાલી ટકા આવે સાલો જીવનમાં કોઈ સિલેબસ જ નહીં અને એટલે આપણે થાકી જઈએ આવા સમયે મારી માં જેવી અભણ સ્ત્રીઓ સમાજની એક દિશા જેને જેને ઘરતર થયું છે ગોવિંદ કાકા ધોરકિયા તમારા સુરતના એસઆર કેના ઓનર એ કહે છે તમારામાં આવડત હોશિયાર અને પ્રમાણિકતા હશે ને તો ભણેલા તો ભાડે મળશે આ પાવર હોય છે અભણ માણસની અભણ માણસમાં પાવર હોય હું ભણવાનો વિરોધી નથી અમે તમે ભણવામાં હોશિયાર હશો નેવું ટકા લાવશો તો અમે ત્રીસ વર્ષે જે મજૂરી કરીને મેળવ્યું તમે દસ વર્ષમાં મેળવી શકશો એટલે ભણવાની વેલ્યુ છે પણ ન ભણ્યા તો સંજય રાવલ પણ બની શકાય છે એ પણ તાકાત હોય ઓગણીસો ચોર્યાસીમાં મારા વીસ મિત્રોએ સાયન્સ રાખ્યું મેં સાયન્સ રાખ્યું બધું ગોખી માર્યું એને સોડિયમ કે પોટાસ એમ એનએચ ફોર એચ હાઇડ્રોજન એજી સિલ્વર એચજી મિલ્ક સુપર સિલ ક્લોરાઇડ બિયર બ્રોમાઇડ આયોડાઇડ એનો હજી આવડે કેમેસ્ટ્રીમાં ચાર અને ટોટલ સાડા માંથી પિસ્તાલીસ માર્ક આવ્યા ચેક રિટર્ન પ્રિન્સિપાલ કે તારા બાપાને બોલાવી આવો આ પ્રિન્સિપાલ એક જ કામ કરે બાપાને બોલાવો હું જો ભૂલથી ગુજરાતનો સીએમ બન્યો ને ભાઈ પહેલા બે જણ હતા કે ની ગાંધીજી ને સરદાર પટેલ હાલ આપણા જ છે ને બે હે તો આપણો નંબર ના લાગે પછી જે ઊંચો રાખવાનો બહુ લાંબી વાત છે પણ મારા ઓગણીસ મિત્રો મેડિકલમાં ગયા મારે ચોપન ટકા એન્યુઅલ માં હું જ્યારે ઘરે રિઝલ્ટ લઈને આવ્યો ને ત્યારે મારી બા શું કે ખબર છે બેટા જે થાય હારા માટે ભગવાને કઈ બીજું નક્કી કર્યું હશે તારા માટે અને તમે જુઓ ઓગણીસો ચોર્યાસી માં ચોપન ટકા ના આવ્યા હોત તો આ મિતલબેન આજે અહીંયા કોને બોલાવત સારું થયું કે નહીં ભગવાનને ખબર હતી કે આ નોટ ને ડોક્ટર બનાવવાનો નથી અને હલન સ્પીકર બનાવવાનો છે આ એક અભણમાં મને પાવર આપ્યો તમે પણ તમારા બાળકોને પકવતા નહીં અમારી ઇજ્જત ની પછાડી ફરી ગઈ લાલિયાન કેટલા આયા તું તો કોઈ કર્યું જ નહીં કરશો નહીં તમારું બાળક છે ને એક માં ને બાપ જ એવા છે કે જે ચાહે છે કે મારું બાળક અમારાથી આગળ જાય બાકી કોઈ ચાહતું જ નથી અને ત્યાં તમે નિરાશા આપો છો અને એટલે સુસાઇડ કરે તમારું બાળક ગમે તેવી પરિસ્થિતિમાં હોય ને પણ એની સાથે ઉભા રહેજો સાહેબ એ ડોક્ટર બને એન્જિનિયર સફળતા નથી એક સારો માણસ બને સાહેબ બીએસસી કર્યું હોટલમાં વેટરની નોકરી કરી આઈ વોઝ લિટરલી વેટર ઇન હોટલ ફોર થ્રી ઇયર્સ ઇન માય લાઈફ વેન આઈ વોઝ ઇન કોલેજ પણ મારી બા મને શું કહેતી બેટા ચારસો રૂપિયામાં ચાર નું કામ કરજે ચારસો રૂપિયામાં ચાર હજારનું છત્રીસો રૂપિયા ભગવાનના ત્યાં જમા થાય અને સાહેબ કર્યું આજે મારી પોતાની કરોડો રૂપિયાની હોટલ છે સાહેબ અને હમણાં બીજી એક બનાવું છું મોટી હોટલ જે કરો તે બેસ્ટ કરો મારી બા શું કહેતી ભાઈ જે કરો ને બાપાનું સમજીને કરવા જે કરો તમને કહું છું દસ હજાર ની જોબ કરો ને એક લાખ નું કામ કરજો નેવું હજાર ભગવાન ત્યાં જમા થાય છે અને યોગ્ય સમયે ભગવાનને બી જખ મારીને બદલો આપવો પડે છે બોલ દાવા સાથે કોઈ મંદિર માં જવાની જરૂર નથી આ મારી માએ મને શીખવાડી અને એટલે આજે હું જાત જાતના બિઝનેસ કરું ફિલ્મો બનાવું છું પુસ્તકો લખું છું કન્સ્ટ્રક્શનનો બિઝનેસ કરું બાપુજી હોટલા પર દરજી કામ કરતા હતા હાલ મારી એકસો ને છન્નું દુકાનોનું કોમ્પ્લેક્સ બને સી ધ ગ્રેસ ઓફ ગોડ પણ હું એક જ ચીજ મારી બાએ કીધી છે મને કે બેટા ભગવાન છે ને માતાજી એ મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાનમાં ના જાય મરદ બનશે થાકતો નહીં તમે સ્ત્રીઓ છો ડગલે પગલે પુરુષોથી તમારે વધારે કોમ્પિટિશન વધારે લોકોની સામનો કરવો પડશે પણ જો તમે ઉભા રહ્યા ને અને તમે તમારી ઇજ્જત નહીં અને એટલે અત્યારે આ ઉંમરમાં કેરિયર બનાવો બોડી બનાવો બેને કોઈ પાયલોટ ડોક્ટર સારા નાગરિક બનો આ બધા પલિતામ પડશો નહીં કે તમે જેને પ્રેમ કહો છો એ પ્રેમ છે નહીં શોષણ છે એક બીજાનો સ્વાર્થ છે લગ્ન કેવી રીતે કરવા ટીપ આપીને જોવું ક્યારે પ્રેમ કરવો ને ક્યારે લગ્ન કરવા એકવાર રાજા વરાછા રોડ પર ફરવા નીકળ્યા તો બધા મંદિરો મસ્જિદો સ્કૂલ કોલેજ પર પેલું ખબર આપણે મેળામાં એક બોર્ડ આવે એક નાનું ટપકું પછી બીજું ત્રીજું છ ગોળ હોય વચ્ચે તીર મારો તો ઇનામ આવે ખબર બધે વચ્ચો વચ્ચે તો રાજા કે કોણે કર્યું તમારા ભરત ભીગી સાહેબ એક ગાડો છે કે બોલાવો તે ગાડો આ શું છે કે આ ત્યાં કરી ડાબા હાથથી વચ્ચો જ એકદમ વચ્ચો તો કે એક લાખ ઇનામ પણ કે વચ્ચેની ની માથું કાપી કાઢી એટલે કાંઈ કાપી કાઢ ચોપાટી પર બોર્ડ મૂક્યું બધા સુરત વાળા આમ જોવે એટલે ગાડા શું કર્યું ખબર છે પહેલા માર્યું તીર પછી દોડ્યું ગોળ એટલે તો વચ્ચે જ આવે ને દીકરીઓ પહેલા લગ્ન કરી લેજો પછી પ્રેમ કરજો આ પ્રેમ કરીને લગ્ન કરવા જાવ પડેલ જ્યારે મારી બહેનને મારા બનેવી સાથે કંઈ પ્રોબ્લેમ થયા પાછી આવી ને ત્યારે મારી માએ કીધું એ જ ઘેર મરીને પાછી આવજે આ સંસ્કારો આપણે આપણી દીકરીઓને આપવા પડશે મમ્મીઓ છોકરીઓની જિંદગીમાં હે તને આવું કીધું જમાઈએ આવતી રહે પછી તું બી અહીંથી જતી રહેજે પણ હું જેને પ્રેમ કરું એની જોડે મારું લગ્ન થાય આ થિયરી પાયામાંથી ખોટી છે હું તો જેને પ્રેમ કરું ને લગ્ન ના થાય ને તો હું ઈશ્વર પ્રાર્થના કરું કે જ્યાં જ્યાં ત્યાં સુખી થાય એને સારું ઘર મને આને પ્રાર્થના આ શીખજો

મીના આઈ લવ યુ તારા વગર નથી ફાવતું કપડાં ફાડે ને ગાળો ગંદી ગાળો બોલે તો પેલા કાકાએ કીધું કે એને શું થયું કે ડૉક્ટર કે ગાંડો થઈ ગયો કે કેમ તો કે એને મીના નામની છોકરી જોડે પાંચ વર્ષથી પ્રેમ હતો અને પાંચ વર્ષે મીનાએ ના પાડી દીધી તો કે ગાંડો થઈ ગયો હા મીના મીના કરે કાકા કે હાલું કરાય નહીં પ્રેમ પ્રેમ પાંજરું ગયું અંદર કલાક પછી બીજું પાંજરું આવ્યું એમાં બી એક ગાંડો મીના મીના તારા વગર નહીં ફાવે કાકા કે આને શું થયું તમારો જીવન સાથી બેટા ઈશ્વરે નક્કી કરીને રાખ્યો છે તમારો જન્મ થાય મુરતિયો ક્યાંક ફરતો હશે ફાફા મારશો ની કેરિયર બગાડશો ને બીજું દીકરીઓ તમારા ફોન નો મોબાઈલ નો પાસવર્ડ તમારા પપ્પા મમ્મી ને આપીને રાખજો અને તમને કોઈ અને અહીં બેઠેલી મમ્મીઓને બી કહું છું કે તમારા બાળકોને એટલી છૂટ આપો કે એને કોઈ પાત્ર મળે ને તો કમ કમ તમને કે એટલી તો એને સ્વતંત્રતા આપો નથી આપતા એટલે બધા સાહેબ ચાર દીકરીઓનો બાપ છે સમાજમાં સૌથી વધુ પ્રશ્નો મમ્મીઓના લેવલથી દીકરીઓ વચ્ચેના કમ્યુનિકેશનમાં સાસુઓ વચ્ચેના કમ્યુનિકેશનમાં હવે ખાલી બાળકોને દોષ આપવાની જરૂર નથી જૂની પેઢીના મા બાપ હોય પણ ઘણી બધી ચીજો આજે જાણવાની જરૂર છે એક બાળક અજાણી વ્યક્તિના પ્રેમમાં પડે છે કે આ બહુ નાજુક વાતો છે આજે સ્ત્રીઓ ભેગી થઈ છે દીકરીઓ બધા છે સમાજમાં દીકરીના પ્રશ્નો કે એમ જો ગમે તેવી વાતો કરો પણ સ્ત્રી શારીરિક રીતે તો નબળા એટલે એ રીતે એમ તો પથારી ફેરવી નાખે પણ હું પહેલા બોલ્યો ને કે તમારી મરજી વગર કોઈની તાકાત નથી કે તમારી આંખથી આંખ મળવે તમારી મરજી છે તમે ઇન્વિટેશન આપો તો જ કોઈ જોઈ શકે બાકી તો જૂતા ખાઈ જ જાય આ તમારામાં પાવર હોવો જોઈએ અને હું આજે આ અગિયાર દસ બહેનોને એક વિનંતી કરું છું કે હું દરેક શહેરમાં જવું ત્યાં કહું તમને પણ કહું છું કે એક એવી હેલ્પલાઇન એક ગ્રુપ બનાવો ભલે એકસો આઠ એકસો અગિયાર એકસો એક્યાસી બેનનું આયોગ આ તો બધું છે જ ઘણું બધું છે સરકારે બહુ સરસ વ્યવસ્થાઓ ગોઠવી છે પણ એવી પણ એક વ્યવસ્થા ગોઠવો કે કોઈ બેન સાથે કોઈ જબરજસ્તી કરે કોઈ 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 પણ રીતની ગંદી વાત કરે તો આ દસ બહેનો રણચંડીની જેમ ત્યાં પહોંચી જાય અને તરત ફેસલો ત્યાં રોડ ઉપર થાય આવું પણ કામ સુરતમાં થવું જોઈએ મા બાપને પગે લાગવું સારા શિક્ષકોને પગે લાગવું જે કરો તે બેસ્ટ કરો આ બધી પાયાની વાતો છે અને આ જો તમે જીવનમાં અપનાઈ લો ને તો તમને ખબર છે કોઈની ફિંગરપ્રિન્ટ એક જેવી છે એક ઝાડ ઉપર બે પાંદડા જેવા છે કોઈ કોઈના જેવું થઈ શકે અમિતાભ બચ્ચનનો છોકરો સુપરસ્ટાર થઈ શકે પિક્ચર નહીં મળતા બાપડા સુનિલ ગાવસ્કરનો છોકરો ક્રિકેટ ટીમનો કેપ્ટન થઈ શકે કોઈ કોઈના જીવ ના થઈ શકે પણ દરેક વ્યક્તિ પોતાની જાતને ગઈકાલ કરતા જે બેસ્ટ બનાવી શકે આ આપણે કરવાની કોઈથી હરીફાઈ નથી મારી હરીફાઈ આપણે કરી આપણા સમાજને સાહેબ તમે ગમે તેવા કપડાં પહેરી હા મર્યાદાની જરૂર છે સાહેબ મર્યાદાની સો ટકા જરૂર છે અને હું એનો સખત હિમાયતી માણસ છું કેમકે આ બધી વસ્તુ એવી છે કે જે વિકારો પણ એ વિકારો પેદા થાય છે આખો પાછો જુદો વિષય છે

સુખી થવું છે કુટુંબને સુખી રાખો દીકરાઓને પતિને ગમે અને બીજું સૌથી મહત્વની વાત ગુજરાતના સિત્તેર ચોર અલગ અલગ ભ્રષ્ટાચારીઓનું મેં લિસ્ટ બનાવ્યું છે કોઈ બિઝનેસમેન છે કોઈ બ્યુરોક્રેટ છે કોઈ પોલિટિક્સમાં છે જેમણે હરામના સો સો કરોડ રૂપિયા ઘરમાં ભેગા કર્યા ખાસ અહીં બેઠેલી મારી માતાઓ બહેનોને કહું છું આપણને ઘણીવાર એમ થાય કે ચોરીઓ જ કરવી બેમાનીથી જીવવું સારું ઈમાનદારી તો કંઈ મળતું જ નથી પણ આ સિત્તેર જણના ઘરમાં મેં તપાસ કરાવી કોઈની પત્નીને કેન્સર કોઈની છોકરી ભાગી ગઈ કોઈને એકનો એક છોકરો મરી ગયો બહેનો બધું અહીં છે એક રૂપિયો ઘરમાં હરામનો આવ્યો ને આપડી ઓલાદને પણ રોઈ રોઈને વ્યાજ સાથે ચૂકવવો પડશે કાયદો તમે કરશો ને તમારા પતિને કહેજો કે બે રોટલીમાં ઘર ચલાવીશું મારી બા મને દસ પૈસાની છાશ લેવા મોકલતી બે દિવસ કડી બને એમાંથી મારી બા મહેમાન આવે તો વીસ પૈસાનું દૂધ એક થાળી સારી ગોળ ગોળ ફરે આવા દિવસો જોયા છે પણ કોઈ દિવસ હોશિયારા પણ નથી લાગ્યું એક સાડી પર બહાર નીકળે તો અપ ટુ ડેટ હું ગરીબમાં ગરીબ છોકરો પણ મારી સ્કૂલમાં જોઉં તો મારો ડ્રેસ એક જ હોય પણ રાત્રે ધોવે સવારે સ્ત્રી દેખાડો કરશો નહીં બીજાને બતાવવા જીવશો નહીં પાપ અને પુણ્યની સાચી વ્યાખ્યા કરીને મારી વાત પૂરી કરું છું તમે જુઓ આપણે પાપ અને પુણ્યના નામે સૌથી વધારે દુઃખી થયા છે પાપ અને પુણ્યની સાચી વ્યાખ્યા કહું પાંચ હજાર પુસ્તકો વાંચ્યા પછી ગીતા કુરાન બાઇબલ કઈ બાકી નથી તમે જુઓ હસબન્ડ વાઇફ બહાર જાય ને ઘરમાંથી કેવા તૈયાર થઈ જાય ઘણી વાર તો મારી વાઇફને થાય મારી વાઇફ છે કે બીજાની છે અને ઘરમાં તો કામ વાળી ગઈ ઘર વાળી ગઈ ખબર જ ના પડે ગાઉન નો કલર ઉડી ગયો હોય ચણિયાનો છેડો લટકતો હોય પપ્પા ને ગંજીમાંથી શ્રીલંકા દેખાતું હોય મોજામાંથી અંગૂઠો બહાર હોય તમે જુઓ હસબન્ડ વાઈફ ને ઝઘડા કેમ થાય છે ઘરમાં એવા ગંધાતા રહે ને સિરિયલો જોઈને એટલું તો શીખો ઘરમાં ટોપ રહેવાનું સંજય ભાઈ ઘરે આવે તો નવી ચાદર આપણે હાલા ફાટેલી માં હોયે

કમ તો ખુશ રહે અને બેનો તમારા લગ્ન ની પેટી ની સાડીઓ પહેરી લેજો બધું બોલી શકાય હું બે અઢી કલાક થી ઓછું બોલતો નથી પણ આજે ટાઈમ પૂરો થઈ ગયો છે છ વાગે આપણે હોલ આપી દેવાનો છે મેં બે પુસ્તકો લખ્યા છે બસો બસો રૂપિયા ની છે ધંધાની વાત કરી લઈએ થોડી બ્રાહ્મણ ને ઘર ચલાવું આજે ગૌરા હું લઈને આયા પણ આજે સોસો રૂપિયામાં મળશે હવે મને પહેલાં કરતાં સારું લાગે છે અને મને ગમે છે તમને પણ ગમશે એક એક લાખ કોપી આની વેચાય છે ફરીથી મારી વાતને કન્ક્લુડ કરતા પહેલાં બહુ લાગણીથી બહુ હૃદયથી એક વાત કહું છું મા બાપની ખૂબ સેવા કરજો દીકરા દીકરીઓને પૂરી સ્વતંત્રતા આપજો એના મિત્રો બનીને આપજો એને કહેજો કે આ કૂવો છે પડવું ના પડવું મેં મારી દીકરીઓને કીધું હતું બેટા દુનિયા આવી છે છોકરાઓ જોડે પિક્ચરમાં જશો આવું કરો તમારી જિંદગી બગડશે તમારે ભોગવવાનું છે અમારે અમે તો તમને સંસ્કાર આપ્યા લેવા ના લેવા તમારા હાથમાં છે અને એને બગડવા દેજો એ બગડે તો એના પર ચિંતા કરશો નહીં કહેજો કે અમારા અમારા ઘરમાંથી તું ગઈ બેટા પણ તમે મસ્ત જીવજો બે જીવજો એમ પેલા બહેને કહ્યું ને લવ યુ બીજા લખતા નહીં અને તમે લખો ને પછી એને કોક લખે તો બધા ઝઘડા કરતા નહીં જે કરો એ તો થાય જોઈએ જે કરીશ કે સેવાનું તમે જુઓ બહેનો આજે પ્રોગ્રામ કર્યો રીતર ચાલલો કરવાથી મારીને છે અહીં સુધી આવ્યા ત્યાં સુધી બધી ઘટનાઓ બધી બહેનો ફાંફે ચડી ગયેલી પાછી સંજય ચાર પાંચ ચાલના કરતા ગયા પેલા બહેને તો ભૂલમાં એટલે પણ પહેલી વાર કરતા હતા છતાંય કેવી સરસ મને તો આવી સુંદર સ્ત્રીઓ જોઈને આમ ખુશ થઈ ગયો હવે અમારે તો શું પ્રોગ્રામ કર્યો જે કરો તે બેસ્ટ કરો તરત ભરતભાઈ મેં કીધું કે આ મોનિટર નથી બોલવાની ફાવે તરત વ્યવસ્થા થઈ બધું લાયા એલસી ભલે પહેલી વાર લગાવ નફો નુકસાન તો જે થવું થાય મહેનત આપણા હાથમાં ફળ કોના હાથમાં છે ઈશ્વરના હાથમાં છે અને છેલ્લી વાત મારો એક ડાયલોગ ટિકટોક પર એક કરોડ વ્યૂઅર્સ છે મોજ સાલું કાલ આવતું હોય તો આ જ આવે પણ જીવવું તો વટથી જીવવું મસ્ત જીવવું એક વાર યમરાજ માં વરાછામાં ફરવા આવ્યા તો પેલો મનીષ જોઈ ગયો તો મનીષ લઈ ગયો ઘેર તો ઘરે જઈને ખમણ ને લોચો ને બધું ખવડાવ્યું યમરાજ તો હોઈ ગયા તો યમરાજ ના એક કાગળ મનીષ જોઈ ગયો મનીષે ખેંચ્યું ત્રીસ જણને ને ઉઠાવવાના હતા બીજું જ નામેનું મનીષ કે આપણો નંબર લાગી ગયો એ મારો બેઠો હોશિયાર એને શું કર્યું બીજું આમ ભૂસી કાઢ્યું અને સૌથી છેલ્લે લખી નાખ્યું કે હા જુદી એમ તો યમરાજને પટાઈ પટાવી દેસું ચાર વાગે યમરાજ ઉઠ્યા પાછી ખેતલા પાણી ચા પીવડાઈ ગાંઠિયા ખવડા યમરાજ કે ભાઈ મનીષ પાંચ વાગી ગયા મારે તો છ વાગે ઓવર ટાઈમ તો છે નહીં ત્રીસ જણને ઉઠાવવાના હતા તે મારી બહુ સેવા કરી છે પહેલાં હું ઉપરથી ઉઠાવવાનો હતો હવે હું નીચેથી ઉઠાવું છું જીવી લખી